પાટણના હારીજ એપીએમસીમાં ખોટા ખેડૂતો દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીના કૌભાંડ મામલે સૌથી મોટો ખુલાસો થવા પામ્યો છે જે મળીને કામ સોંપવામાં આવ્યું હતું તે એપીએમસીના ચેરમેનના ભગવાન ચૌધરીની હોવાનું સામે આવ્યું હતું તો આ બાજુ અહેવાલ પ્રસારિત થયા બાદ હારીજ એપીએમસીના ચેરમેન ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને હારીજ એપીએમસીમાં નકલી ખેડૂત બનીને અનેક લોકોએ ટેકાના ભાવે ચણા ખરીદ્યા જેને લઈને હારીજના સાચા ખેડૂતોને હાડોહાડ અન્યાય પણ થયો છે સરકારને કંઈક પ્રાથમિક અહેવાલમાં તપાસમાં એવું આવ્યું છે ધાનમાં કે હારીજ સેન્ટરે જે ચણા ખરીદી થાય છે એમાં કંઈક ખોટું થયું છે એટલે સરકારે પ્રાથમિક અહેવાલના આધારે તપાસ સોંપી છે અને એ ચણા ખરીદી જે છે એ હારીત તાલુકા ખેત ઉત્પન્ન સહકારી મંડળી હરીત દ્વારા કરવામાં આવે છે અને તેના ચેરમેન એ અમારા ના પણ ચેરમેન હાલ ચાલુ છે અને એ ચેરમેન શ્રી ગઈકાલથી ઓફિસ આવેલા નથી આજે પણ ઓફિસ આવ્યા નથી અને કોઈ મારે બે દિવસથી સંપર્ક પણ થયેલો નથી જ્યારે તેઓ હિ હારીજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન હતા એ વખતે જે સરકારશ્રીની હાલ જેમ ખરીદી ચાલે છે એમ રાયડા ખરીદી ચાલતી હતી અને રાયડા ખરીદીમાં પણ કંઈક ખોટું થયું છે એ શંકાએ સરકારે તપાસ કરી તપાસ કર્યા પછી એના રિપોર્ટના આધારે ફરિયાદ પણ દાખલ કરેલી છે અને એ ફરિયાદમાં આરોપી તરીકેનું એમનું નામ પણ છે સાત સત્ય હકીકત છે અને હાલ એક કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે છોટાઉદેવપુરે છોટાઉદેવપર સંસ્થાનની રાજના દી હતી અને તેની સાથે શહેર ચાંપાનેરના પટાઈ રાવલના વંશજ રાવલ ઉદયનસિંહજી દ્વારા સત્તરસો તેતાળીસમાં વસાવવામાં આવ્યું હતું